હાય એવરીવન, મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી અને તેની સાથે રેગ્યુલર પાણી એટલે કે ફુદીના અને કોથમીરનું પાણી. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. પાણીપુરીનો લોટ બાંધવા માટે સૌ પ્રથમ એક બોલની અંદર 1.5 કપ જેટલો ઝીણો રવો લેવાનો છે. હવે રવાની સાથે 1/4 કપ જેટલો મેંદો એડ કરી લઈશું. હવે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું. આ બધી જ વસ્તુને બરોબર રીતે મિક્સ કરી લેવાની છે. હવે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને બરોબર રીતે મિક્સ કર્યા પછી 1/3 કપ જેટલા પાણીનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત લોટ બાંધી લેવાનો છે. રવો પાણી ખૂબ પીવે છે એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સોફ્ટ લોટ બાંધી લઈશું. જો તમને એવું લાગે કે લોટ થોડો હાર્ડ છે તો તમે થોડું વધારે પાણી નાખી અને તેને સોફ્ટ બનાવી શકો છો. લોટ બંધાઈ જાય એટલે તેને કવર કરી અને 30 મિનિટ સુધી બાજુ પર મૂકી દઈશું. 30 મિનિટ પછી એક મોટું લોયું લઈશું અને તેની રોટલી વણી લઈશું. આ રીતે એક મોટી રોટલી વણવાની છે. હવે તેને આ રીતે કોઈપણ ઢાંકણની મદદથી કટ કરી લઈશું. તમે કોઈ નાની હોય તેવી વાટકીનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો કે મારી પૂરી અહીંયા કટ થઈ ગઈ છે. પૂરી આ રીતની હોવી જોઈએ, બહુ જાડી કે બહુ પતલી ના હોવી જોઈએ. હવે ગરમ તેલની અંદર 1-1 પૂરી નાખતા જઈશું અને આ રીતે સ્પૂન વડે તેને ફુલાવતા જઈશું. તમે જોઈ શકો છો કે મારી બધી જ પૂરી વ્યવસ્થિત રીતે ફૂલી રહી છે. ગેસની ફ્લેમ હાઈ ના હોવી જોઈએ, લો ટુ મીડિયમ હોવી જોઈએ. હાઈ ફ્લેમ પર પૂરીનો કલર તરત જ ચેન્જ થઈ જાય છે અને તે બરોબર રીતે ચડતી નથી. આ રીતે તેને ધીરે ધીરે ફ્રાય કરતા જઈશું. અહીં મારી બધી જ પૂરી ફૂલી રહી છે. બંને બાજુથી પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. હવે મારી જે પૂરી તળાઈ ગઈ છે તેને હું બહાર કાઢી લઈશ. પૂરી પરફેક્ટ બની છે. તમે જોઈ શકો છો કે અહીં મારી બધી જ પૂરી તળાઈ ગઈ છે અને એકદમ ક્રન્ચી છે. હવે પાણીપુરીના પાણીની પ્રિપેરેશન કરીશું. તો તેની માટે મેં અહીં 1 કપ જેટલી કોથમીર લીધી છે. તેને મેં વ્યવસ્થિત રીતે ધોઈ અને મોટી મોટી કટ કરી લીધી છે. હવે તેની સાથે 2-3 લીલા મરચાં એડ કરી લઈશું. જો તમને વધારે તીખું પાણી જોઈતું હોય તો તમે લીલા મરચાંની ક્વોન્ટિટી વધારી શકો છો. તેની સાથે 1/2 કપ જેટલો ફુદીનો લઈશું અને તેની સાથે 2 લસણની કળી લેવાની છે. લસણથી પાણીપુરીના પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ બધી જ વસ્તુને ક્રશ કરી અને પેસ્ટ બનાવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ બની અને અહીંયા રેડી થઈ ગઈ છે. હવે તેની અંદર બીજા 3 કપ જેટલું પાણી એડ કરી લઈશું. હવે આ પાણીની અંદર બીજા બધા મસાલા કરી લઈશું. તો તેની માટે સૌ પ્રથમ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું. તેની સાથે 1/2 ટીસ્પૂન જેટલો સંચર પાવડર ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલો આમચૂરનો પાવડર નાખવાનો છે અને 1 ટીસ્પૂન જેટલો પાણીપુરીનો મસાલો એડ કરી લઈશું અને 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે. આ બધી જ વસ્તુને પાણી સાથે બરોબર રીતે મિક્સ કરી લેવાની છે. જો તમને ગમે તો અહીંયા તમે પાણીને ગાળી શકો છો. હું પાણીને ગાળવાની નથી. પાણીને ગાળ્યા વગર પણ પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.
આપણું પાણી અહીંયા રેડી થઈ ગયું છે. આપણી પાણીપુરી અહીંયા રેડી થઈ ગઈ છે. જો તમને મારો પાણીપુરીનો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે મારી ચેનલ પર નવા હો તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય.